આજે ભચાઉ તાલુકાના જંગી ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને તેમના ખેતરોમાં વીજ કંપની દાદાગીરી કરીને થાંભલા નાખતી હોવાની ફરિયાદ સામે રજૂઆત કરી છે. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ભચાઉ તાલુકાના જંગી ખાતે વીજ કંપની દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરમાં પેશકદમી કરીને વીજ લાઇનો ખેંચી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને યોગ્ય વળતર પણ નથી મળી રહ્યું. તેમણે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આજે અસરગ્રસ્ત ખેડૂતો અને કોંગ્રેસના મહામંત્રી વી કે હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપવામાં આવેલ હતું. મારું નામ સુરેશભાઈ રબારી છે. જંગી ગામના ખેડૂતો આજે અમે કલેક્ટર સાહેબ સમક્ષ આવ્યા છીએ. અમારી આપવીતી કહી તો આ ખેડૂતોને જે હેરાનગતિ કરવામાં આવે છે અને પૂછ્યા વગર અમારા ખેતરોની અંદર એ ટ્રેક્ટરો નાખી, જેસીબીઓ નાખી અને જે પાકને નુકસાન કરવામાં આવે છે અને પૂછ્યા વગર જે લાઇન પસાર કરવામાં આવે છે, એવો તે કયો નિયમ છે કે જે ખેડૂતને બી પૂછી નથી શકતા? ડાયરેક્ટ કામ ચાલુ, આવી વીજ કંપનીની કોનો પાવર છે એ બી અમને ખ્યાલ નથી. કોકનો કોકનો પાવર હશે ત્યારે જ આવી રીતે કરી શકતા હશે. આજે મેં ઘણા દિવસથી અમને ન્યાય આપો, કારણ કે અત્યારે જોવા જઈએ તો ખેડૂતનું કોણ, ખેડૂતને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ કોઈ જોતું નથી અને ખેડૂત પરેશાન છે. ખેડૂતને પૂરતો યોગ્ય વળતર અમને મળતું નથી અને લાઈન એમને એમ એ પસાર કરી રહ્યા છે. ઊભા ખેતરોમાં પાક નુકસાની અને એમ કહે છે ઉપરથી કે તમારે જે કરવું એ કરો, લાઈન તો નીકળશે. એટલે કોનો પાવર છે એ બી અમને ખ્યાલ નથી. કોનો પાવર છે અમને ખ્યાલ નથી, પણ આટલો બધો પાવર સાનો કંપનીને, એવું અમારું કહેવાનું છે. અમારા ખેડૂત જંગી આજુબાજુના તમામ નો એક જ છે કે ભાઈ જે તે યોગ્ય વળતર અમને મળે. અમારે એવું નથી કે લાઈન ના નાખવા દેવી એવું નથી, પણ યોગ્ય વળતર તો આપવું જોઈએ. આજે 300 ને 400 રૂપિયા મીટરના કહે છે તો 300 રૂપિયામાં 400 રૂપિયા મીટરમાં આવે છે શું? તો એ તો એવું છું કે એમને મફત લાઇન નાખવી છે, કારણ કે મફત લાઇન નાખવા માટે એ 300 ને 400 રૂપિયા મીટરના કહે છે. તો કયો ખેડૂત એવો છે કે 300 ને 400માં જ લાઇન નાખવા દે? એવો તો કયો નિયમ છે કે 300 ને 400માં મીટર આપી દે? એટલે અમારો હેતુ એ જ છે કે યોગ્ય વળતર મળે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, એવો અમારો હેતુ છે. આજે અમે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામના ખેડૂતોનો એક મુદ્દો હતો અને આ મુદ્દો એવો હતો કે વીજ કંપનીઓ દાદાગીરી કરી ખેડૂતો સાથે કોઈ પણ પરામર્શ કર્યા સિવાય, કોઈ યોગ્ય વળતર આપ્યા સિવાય મનમાની કરી પોલીસનો સાથ લઈ ખેડૂતોને દબાવી અને વીજ લાઇનો પસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેની સામે જંગી ગામના ખેડૂતોનો ખૂબ વિરોધ છે. વિરોધ એટલા માટે છે કે આ વીજ લાઇન છે બજાજ કંપની કોઈ લાઇન હતી, વરસાણાથી હળવદ સુધીની આ લાઇન છે અને ઓછામાં ઓછા લગભગ 13-14 એટલે 8-10 વર્ષની જૂની લાઇન. એ ટાઈમે વીજ ટાવર ઊભા કરી ગયા પણ ક્યાંય વીજ રેસા જેને આપણે વાયર કહીએ એ ક્યાંય હજી ખેંચવામાં આવેલ હતા નહીં. અત્યારે એ વાયર ખેંચવા આવ્યા છે તો એની સામે કાંઈ વાંધો ન હોય, પણ ખેડૂતોને યોગ્ય વળતર તો મળવું જ જોઈએ. અમારી માગણી એ હતી કે ખેડૂતોને દબાવો નહીં. ખેડૂતોને તમે એક જ વખત વળતર આખી જિંદગીમાં મળે છે, ત્યારે ખાસ કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નવી જંત્રી અમલમાં આવી ગઈ. હવે સરકાર પાસે કોઈ પણ આપણે કામ લઈને જશું તો એ નવી જંત્રીનો જ અમલ કરશે. તો અમારી માગણી એ છે કે 8 વર્ષ પહેલાં ખાલી તમે વીજ ટાવર ઊભા કર્યા છે, ત્યારે કોઈ જમીન કે એવું કંઈ સંપાદન થોડું જ કર્યું છે. તો તમારે એના ઉપર જે વીજ લાઇનો અત્યારે પસાર કરો તો એના ઉપર નવી જંત્રીના પ્રમાણમાં એને તમારે વળતર નક્કી કરવું પડે. એના સિવાય પણ પાક હોય કે બાંધકામ હોય તો એ નક્કી કરવું પડે. અને કાયદાની જોગવાઈ મુજબ ખેડૂતોને વીજ કંપનીઓ અરસપરસ સહમત થાય તો જ આ લાઇન કાઢી શકાય, નહીંતર એ કલેક્ટર સાહેબના કોર્ટમાં જાય. કલેક્ટર સાહેબ વીજ કંપનીને ખેડૂતોને બંનેને બોલાવે, બંનેને સાંભળવાની જોગવાઈ છે અને એ સાંભળીને નિર્ણય કલેક્ટર સાહેબને લેવાનો. અરે આજે અમે ખેડૂતોના પક્ષમાં આવી અમને જંગી ગામના ખેડૂતો અમારી પાસે રજૂઆત કરી. મેં કોઈ વાંધો નહીં, અમે હાલશું કલેક્ટર સાહેબને આપણે મળશું અને કલેક્ટર સાહેબની કોર્ટમાં આનો ન્યાય મળે. કાં તો એને ખેડૂતોને પૂરું વળતર મળવું જોઈએ. એવું નથી ખેડૂતો ના પાડે છે કે લાઇન નહીં જ કાઢવા. લાઇન તો ઓલરેડી ટાવર ઊભા થઈ ગયા છે, હવે માત્ર ને માત્ર વીજ વાયરની વાત છે. તો વીજ વાયરમાં અને ત્યાંની જંગી ગામની જંત્રી પણ જુઓ તો એક નોર્મલ જંત્રી છે. હવે એને એટલું વળતર ચૂકવવા તૈયાર ન હોય કંપની તો આ બરાબર નથી. એટલા માટે આજે જંગી ગામના ખેડૂતો આવ્યા છે. વીજ કંપનીઓને પણ આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે ભાઈ કાયદો હાથમાં લઈ તમને પર કોઈ અધિકાર નથી, કોઈ ખેડૂતના ખેતરમાં ઘૂસી જાઓ ખેડૂત. અને તમારે આમ સહમતી તમારે થવી જ જોઈએ, અથવા તો કલેક્ટર સાહેબ જે નિર્ણય લેશે એને અમે માન્ય રાખીશું. આ વાત લઈને આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ. કલેક્ટર સાહેબે પણ અમને પોઝિટિવલી કે આમાં જે પણ ન્યાયપૂર્વક જે થઈ શકતું હશે એ અમે કરી અને ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું.